પાલનપુર શહેરના વોર્ડ નંબર 2 માં હલકી કક્ષાનું ચાલી રહેલું ભૂગર્ભ ગટરનું કામ સ્થાનિક રહીશોએ ગઈકાલે બંધ કરાવ્યું હોવાના અહેવાલ બીકે ન્યૂઝ ચેનલમાં પ્રસારિત થયા બાદ કોન્ટ્રાક્ટરે રાતોરાત ગટરની ભૂગર્ભ પાઇપલાઇન ઉઠાવી લીધી હતી. કોઈપણ પ્રકારના વર્ક ઓર્ડર વગર હલકી કક્ષાના ખરાબ મટીરિયલ ઉપયોગ કરી આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનું કામ શરૂ કરતા સ્થાનિક રહીશોએ રોષે ભરાયા હતા. આ વિસ્તારના સ્થાનિક ડોક્ટર હિતેશ ઠાકરે પાલિકાના સત્તાધીશોને જાણ કરતા પાલિકાએ ભૂગર્ભ ગટરની પાઇપલાઇન નાખવાની આવી કોઈ મંજૂરી આપી નથી તેવું માલુમ પડ્યું હતું. ત્યારે હવે સવાલ એ થાય છે કે પાલિકાના સ્થાનિક નગરસેવકોની જાણ બહાર આ ભૂગર્ભ ગટરનું કામકાજ શરૂ કરવામાં આવ્યું હતું. શા માટે બીકે ન્યૂઝ ચેનલમાં સમાચાર પ્રસારિત થયા બાદ રાતોરાત કોન્ટ્રાક્ટરે માલસામાન ગાયબ કરી દીધો? આવા અનેક સવાલો પાલિકાના સત્તાધીશો ઉપર થઈ રહ્યા છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં સ્થાનિક ડોક્ટર હિતેશ ઠાકરે જણાવ્યું હતું કે વિકાસના કામમાં અમે પૂરતો સહયોગ આપવા માટે તૈયાર છીએ, પરંતુ આ કામ કોણ કરે છે તે જાણવું લોકોને અધિકાર છે. ગઈકાલના અમારા અંબિકા પ્લોટના જે પરમિશન વગર કામ ચાલતા એ અમે નગરપાલિકામાં તપાસ કરતા અમને સીઓ સાહેબ દ્વારા તથા નગરપાલિકા એન્જિનિયર જોડે વાત કરતા એમને આવી કોઈ પરમિશન નગરપાલિકાએ આપેલી કે નગરપાલિકાના આવા કોઈ કામ ચાલુ નથી અને કોઈ આવી કોઈ ભૂગર્ભની કે આવી કોઈ યોજના હમણાં કોઈ ચાલુ કરેલી નથી. છતાં પણ અમે આ કઈ રીતે કામ ચાલુ હતું એની તપાસ કરતા અહીંના સાંજે આવેલા કોન્ટ્રાક્ટરના માણસો જોડે મેં વાત કરતા તેમને કહ્યું કે પાલનપુર આખાનું અમને ગાંધીનગરથી પરમિશન આપેલી છે. જે પરમિશન મેં માગતા મેં કીધું વર્ક ઓર્ડર તમારો બતાવો. તો વર્ક ઓર્ડર કોઈ બતાવ્યો નહીં. સવારથી સાંજ સુધી અમે આ વર્ક ઓર્ડર માટે પૂછતાછ કરી કે ભાઈ તમારું વર્ક ચાલે છે તો વર્ક કોણે આપ્યું તમને? પાલનપુર નગરપાલિકા તપાસ કરતા એમણે કોઈએ આવી પરમિશન કે આવા કોઈ કામ ચાલતું નથી એવી જાણકારી અમને મળી. અને આ લોકો કે અમને ગાંધીનગરથી પરમિશન આપી છે, આખા પાલનપુરની પરમિશન આપી છે, તો વર્ક ઓર્ડર તો હોવો જોઈએ ને એમની જોડે. પબ્લિકને ખબર ન હોય એનો મતલબ એવો નહીં કે તમે ગમે તેમ કામ ચાલુ રાખો, ગમે તેમ કામ કરો, પણ વર્ક ઓર્ડર સાથે તમે કામ કરો તો અમને કોઈ વાંધો નથી. પણ તમે અમને વર્ક ઓર્ડર બી પબ્લિકને નથી બતાવતા, સાથે સાથે નાની સાઇઝના ભૂંગળા નાખો છો જે ભવિષ્યમાં એ બી નુકસાન કરતા છે દરેક સોસાયટી માટે. અને એની અંદર કચરો ભસાઈ જાય, પાણી ભસાઈ જાય, પાછી એની એ જ પરિસ્થિતિ અમારે દર સાલ ઊભી થાય છે. તો આ ધ્યાન લઈ અને અમે નગરપાલિકા અને આ રીતે કોઈ બી કોણે તમને કોઈ નિગમે કે કોણે વર્ક ઓર્ડર આપ્યો એની માહિતી લેતા એમને કહ્યું કે તમારા અહીંના ભૂગર્ભના ચેરમેને અમને આ કામ માટે કહેલું છે. અને એમને તો નગરપાલિકાએ જ્યારે પરમિશન નથી આપી તો ભૂગર્ભના ચેરમેન કઈ રીતે આ રીતે એમની પાસે વર્ક ઓર્ડર હોય તો અમને બતાવે અને સાઇઝ મોટી કરીને ઢાંકણે તો અમને કોઈ વાંધો નથી. વિકાસના કામમાં અમે બધા સહયોગી હોય પણ પરમિશન વગર આડેધડ કઈ રીતે કામ કરવું એ કોઈ જાણ કર્યા વગર કામ કરે તો એ અમારે મંજૂર નથી.